ચલો બેટા શું લાયા હો? બાજરીના થેપલા. સરસ. બાજરીના ઢોકળા. સરગવાના થેપલા. અરે વાહ, સરગવાના થેપલા. શું લાયા? રાજગરાનો શીરો. હેલ્થીમાં શું ઉપયોગમાં આવે કો? હેલ્થમાં કઈ રીતે ઉપયોગ થાય? શું છે બકા? રાજગરાના ચિક્કી. અરે વાહ, રાજગરાની ચિક્કી. સરસ. દહી થેપલા. શામાંથી બનાયા? ઘઉંના લોટમાંથી. અને બીજું શું છે? તમે શું છે? ચણા. ચણા ચાટ. ચણા ચાટ. ચણા વઘારેલા. અરે વાહ. લાયા છો ફ્રૂટ નું સલાડ. ફ્રૂટ સલાડ. અને થેપલા શેમાંથી બનાવ્યા બેટા? ઘઉંમાંથી. સરસ. તમે લાયા છો થેપલા અને દહીં. ફણગાયેલા મગ ની પકોડી. પકોડી પાણીપુરી. મગની પાણીપુરી. મગની છે એટલે ખવાય. અને તમામ નિર્ણાયકોને ખવડાવો. બાજુ જુઓ. ચણા ચાટ. હા, તુમાડાનું શુદ્ધિકરણ થાય છે. ચાલુ કરો તો. અહીંયાથી ધુમાડાનું શોષણ થાય. અહીંયા પાઇપ દ્વારા એ ધુમાડો પાણીની અંદર જાય એમ ને. હા, પાણીમાંથી એ ધુમાડાનું શુદ્ધિકરણ થાય. ઓકે. તમે લાયા છો રોબર, રાઈટ? અરે વાહ, રોબર્ટ કામ કરે છે. સરસ. બોલો વિક્રમભાઈ કઈ રીતે કામ કરશે? હાથ ભાત હલાવો રોબર્ટના.
અરે વાહ, હા એમ બોલે છે નહી, હા એમ કે છે ને, હા હા, માથું પણ હલાવે છે. સરસ સરસ, નિર્ણાયક સાહેબ તરફ જોઈ રહ્યો છે રોબર્ટ. હા, ચંદ્રયાન 4 ની કૃતિ બોલો, કઈ રીતે કામ કરે છે? હા હા, સરસ સરસ, હા હા, જો ભાઈ સરસ રોકેટ લોન્ચિંગ થઈ રહ્યું છે નહીં, હા હા, એની મેળે રોકેટ લોન્ચિંગ થાય અને ચંદ્ર ઉપર લેન્ડિંગ પણ થયું, વાહ ભાઈ વાહ, સરસ સરસ, હો વેરી ગુડ. તમારે શું છે ભાઈ? આદિત્ય, આદિત્ય બોલો, વર્ક કરે છે ને મોડેલ? તો કરો ચાલ, હા હા, સરસ સરસ, અરે વાહ, કઈ રીતે કામ કરે છે પાછળથી? અરે વાહ, દોરીથી, હા 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 હા, સરસ, ગુડ આઈડિયા, મસ્ત આઈડિયા લાવ્યો છે. ઉપાડો તો ફરીથી, હા હેન્ડલથી દોરી ફરે એટલે આદિત્ય L1 લોન્ચ, શું વાત છે. આ તો આઈડિયા ઈસરો વાળાને લેવો પડશે એવું લાગે છે. ભાઈ બોલો, તમે શું લાયા છો? હા ચંદ્રયાન, તો ચંદ્રયાન 2 કે 3? 3, ઓ સરસ સરસ, લોન્ચ કરો તો, વાવ નાઇસ નાઇસ, સરસ, વેરી ગુડ. તો ક્વિઝ સ્પર્ધાની અંદર આપણે 4 રાઉન્ડ રાખીશું, બરાબર ને? પહેલો જનરલ રાઉન્ડ છે, જેમ જેમ રાઉન્ડ આવશે એમ એના નિયમ અને કઈ રીતે રમવાનો છે હું કહેતો રહીશ તમને, બરાબર? સમય સૂચકતા અને તમારી હોશિયારીના આધારે તમે જીતી શકો છો. આપણી વચ્ચે 3 ટીમો છે. પ્રથમ નંબરની ટીમ, પ્રથમ રાઉન્ડના નિયમ તમને કહી દઉં તો દરેક ટીમને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. કેટલા? 5 પ્રશ્નો, અને દરેક સાચા જવાબ માટે દરેક ટીમને 5 ગુણ આપવામાં આવશે. એક પ્રશ્નના 5 ગુણ, બરાબર? અને 5 પ્રશ્નો હોય તો કેટલા ગુણ મળે? ઓકે, એ રીતે એમનું માર્કિંગ પહેલા રાઉન્ડના અંતે જે હશે આપણે જોઈશું, બરાબર? તો પહેલો રાઉન્ડ આપણે શરૂ કરીએ. એક જ ટીમને પ્રશ્નો પૂછવામાં આવશે. જો ટીમના સભ્યોને નહીં આવડે તો ઓડિયન્સની અંદરથી આપણે પ્રશ્નો પૂછીશું, પાસ નહીં કરીએ. કોઈ પણ ટીમને આપણે આ પ્રશ્ન પાસ નથી કરવાનો, ડાયરેક્ટ ઓડિયન્સને પૂછવાનો રહેશે. ઓકે, તો પ્રથમ આપણી ટીમ છે વિક્રમ સારાભાઈ. તો વિક્રમ સારાભાઈને આપણે 5 પ્રશ્ન તમારા માટે. છેલ્લો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ, બિલકુલ સાચો જવાબ છે. સરસ, અબ્દુલ કલામ ને પણ પ્રથમ રાઉન્ડના અંતે 4 પ્રશ્નો સાચા અને એક ખોટો પડેલો છે, બંને સ્કોર લેવલ માં જશે. હવે આર્યભટ્ટ, આર્યભટ્ટ ટીમ માટે પણ 5 પ્રશ્નો રહેશે. પ્રથમ પ્રશ્ન તમારા માટે, કયો પદાર્થ ચુંબકીય પદાર્થ છે? ચામડું, પ્લાસ્ટિક, લાકડું, કેમિકલ? નિકલ, બિલકુલ સાચો જવાબ છે. 3 પદાર્થો એવા